પક્ષી વગેરે નામની આગળ વાપરવામાં આવે છે અથવા તો લગાડવામાં આવે છે. એ એનો ઉપયોગ ક્યાં થાય છે? કોઈ પ્રાણી હોય, પક્ષી હોય, વસ્તુ હોય એની આગળ એ લગાડવામાં આવે, એ અથવા એન આર્ટિકલ લગાડવામાં આવે છે. જ્યારે પણ એ કઈ હોય છે? એકવચન હોય છે. જ્યારે કોઈ પણ એકવચન શબ્દનો પહેલો અક્ષર, માનો કે આવી રીતે એક્સપ્લેનિંગ છે, એમાં પહેલો શબ્દ જે છે ઈ એ ઈ આઈ ઓ યુ, આ પાંચ સ્વર છે. ઈ પાંચ શું છે? સ્વર છે. સ્વર સ્વર અને વ્યંજન, સ્વર કયા છે? એ ઈ આઈ ઓ યુ, એ આપણે પહેલા જોઈ ગયા. પાંચ સ્વર છે. ઈ સ્વર છે, ઈ હોય તો શું આવે? આગળ આર્ટિકલ
એન આવે. પરંતુ જો કોઈ પણ એક વચનનો પહેલો અક્ષર વ્યંજન હોય, એટલે કે એ એ આઈ યુ એ ઓ યુ સિવાયના ગમે તે હોય, જો અહીંયા શું છે સી, શું લખવાનું એ, અને અહીંયા જો એલિફન્ટ છે તો અહીંયા જોઈ લેવાની કે ખાલી જગ્યા પર એવી રીતે આવે છે. જો આ પાંચમાંથી આવતું હોય તો એન લગાડવાનો, અને એની સિવાયનું આવતું હોય તો એ લગાડવાનો. આ છે આર્ટિકલ એ અને એન, આ મુદ્દા લખવાનું. પહેલી ખાલી જગ્યા છે ક્યુ, અહીંયા આપણે કયો સ્વર છે કે ટી, અહીંયા આપણે લખી રાખ્યું એ ટી આઈ ઓ યુ. આ પાંચમાંથી આવતું હોય તો એન લગાડવાનું, પણ એ પાંચમાંથી એકે આવતું નથી એટલે શું આવશે એ. પછી છે બીજી ખાલી જગ્યા એ એન ટી, તો એ છે ઝોલાની અંદર છે તો શું લાગશે એન. ત્રીજી ખાલી જગ્યા યુ આવે છે, યુ છે અહીંયા છે તો શું આવશે એન લાગશે. ત્યારબાદ છે પેન, પી ઈ એન, પી છે વ્યંજન છે, આની અંદર આવતો નથી, આ પાંચ સ્વર છે સ્વરની અંદર આવતો નથી એટલે એ. પછી છે ઓકે, અહીંયા છે એ આવશે, કારણ કે અહીંયા પણ સી છે એટલે ઈ, સી છે ઈ વ્યંજન છે, અહીંયા પણ સી વ્યંજન છે તો શું આવશે અ આવશે.
આઈસ, આઈસ છે એટલે શું આવશે, આઈ આઈ ઉપર આઈ છે, શું આવશે, એન, શું આવશે, એન. પછી શું આવશે, એલ, એલિફન્ટ, કારણ કે અહીંયા ઈ છે, ઈ સામે છે એટલે. બોલ, અ બોલ. આવ, ઓ ડબલ્યુ એલ, ઓ છે ઉપર છે તો શું આવશે, એલ આવશે. મેંગો, લીલ, અહીંયા શું આવશે, એ. એન આંટ, એન અમ્બ્રેલા, ખાલી જગ્યા ઈ ડબલ જી, તો શું આવશે, એન એગ, એન એગ, કારણ કે અહીંયા ઈ છે તો આમાં એ ઈ આઈ ઓ માં આવે છે. પછી છે વોલ, વોલ છે એમાં ડબલ્યુ આવે છે, ડબલ્યુ છે એ વ્યંજન છે એટલે સ્વરમાં આવતો નથી એટલે આવશે એ. રેડ, આર એટી રેડ, આર છે એ વ્યંજન છે એટલે એ આવશે. એચ એટી હેડ, એચ આવ્યો એ વ્યંજન છે તો શું લાગશે, વ્યંજન હોય તો ત્યારે શું લાગે, એ. બી એ ડબલ એલ બોલ, તો અ બોલ. ચોવીસમું, અ કે,
પછી છે એપલ, તો અહીંયા એ આવ્યો તો ઓલામાં એ છે તો એમાં આવશે એન એપલ. ખાલી જગ્યા ઇંકવડ તો શું આવશે એમ. ખાલી જગ્યા કે વાય એટલે શું આવશે અકી શિપ અ શિપ એન એરો એન એનજી અ ડોગ બેલ અ બેલ ડવ,
ડવ છે એને પણ એ લાગશે. શું લાગશે? એ લાગશે. 45મું અડવ હવે છે. એની પછી હું સિંગ્યુલર અને પ્લુરલ નવ ચેપ્ટર આયા પૂરું. એક વચ્ચે બહુ વચ્ચે
જ્યારે કોઈ વસ્તુની વાત થતી હોય ત્યારે એકવચન અથવા એક જ વસ્તુની વાત થતી હોય તો એને કહેવાય એકવચન, પરંતુ એક કરતા વધારે વસ્તુની વાત કરવામાં આવે ત્યારે એને બહુવચન કહેવાય છે. એકવચનમાં એકવચન અંગ્રેજીમાં શું કહેવાય? સિંગ્યુલર. અને બહુવચન શું કહેવાય? પ્લુરલ. એકવચનમાંથી બહુવચન કરતી વખતે મોટે ભાગે શબ્દની પાછળ એસ લગાડવામાં આવે છે. આવો શબ્દ હોય કે આ એકવચન છે, હવે એની પાછળ તમે એસ લગાડી દો તો થઈ જશે બહુવચન. આવી રીતે એકવચન અને બહુવચન બને, સિંગ્યુલર અને પ્લુરલ. હોમવર્કમાં 50 એ અને એન વાળી ખાલી જગ્યા લખવી. આજે લખાવે